બોલો સર. એ તો અમારે અહીંયા આ ગામડું છે એટલે મેડિકલ, એટલે આ વિલે રૂરલ એરિયા કહેવાય, એટલે મેડિકલ ફેસિલિટી અહીંયા નજીક નથી કોઈ. એમાં એડવાન્સ મેડિકલ ફેસિલિટીમાં અમદાવાદ કે વડોદરા જવું પડે. હવે બ્રેઇન સ્ટ્રોક હોય કે અથવા હેમરેજ થયું હોય તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ ખબર કેમ પડે અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ શું કરવાની? ખબર એમ જ પડે ને, ખબર આ નખો થયો હોય. મેં તમને કહું ને કે સૌથી પહેલી નિશાની કે માણસ કે હાથમાં ઝીઝની આવતી હોય, શરૂઆતમાં કોઈ વખત વોર્નિંગ અટેક આવે, નોટ નેસેસરી કે હેમરેજ. બ્રેઇનમાં સ્ટ્રોક આવે 80% બ્લોકેજને કારણે થાય છે, 20% હેમરેજને કારણે થાય છે. એટલે લખવાની આપણે વાત કરીએ છીએ, 80% એને ઇસ્કેમિક સ્ટ્રોક કહેવાય, એટલે બ્લડ સર્ક્યુલેશન બ્લોક થઈ ગયું છે, અને 20% હેમરેજિક સ્ટ્રોક એટલે બ્લીડિંગ થયું છે. એટલે ઇસ્કેમિક સ્ટ્રોક એટલે લોહીનું સર્ક્યુલેશન ઓછું થતું હોય, અને એ લોહીનું સર્ક્યુલેશન ક્યાં ઓછું થાય? ગરદનથી માંડીને, હાર્ટથી માંડીને ગરદન, અને ગરદનથી માંડીને બ્રેઇન, ક્યાંય રૂકાવટ આવી શકે. અને કોલેસ્ટ્રોલના નાના નાના ફ્રેગમેન્ટ્સ હોય એ છૂટતા થઈ જાય, અને એ છૂટીને ગરદનમાં ઘણી વખતે બ્લોક હોય, અને એ છૂટીને બ્રેઇનમાં ડાયરેક્ટ જઈને પહોંચી જાય, અને ઘણો નાનો કોલેસ્ટ્રોલ ટુકડો હોય તો એ વયો જાય, પણ મોટો હોય તો બ્લોક થઈ જાય. અને તાત્કાલિક જો એને ક્લિયર કરવામાં નહીં આવે, એમાં કેથેટર મૂકી અને એને રિટ્રીવ કરવો પડે, ક્લોટ કેચી કરવો પડે. જો તમે તાત્કાલિક એ વિન્ડોમાં તમે નહીં કરો, થોડાક કલાકમાં 24 કલાકથી જલ્દી નહીં કરો, તો એ પર્મનન્ટલી પેરાલિસિસ રહી જ જાય. એટલે નજીકમાં નજીક સ્ટ્રોક સેન્ટરમાં જવું પડે તમારે, નોટ ઓર્ડિનરી ડૉક્ટર, નોટ ઓર્ડિનરી નર્સિંગ હોમ, પણ જ્યાં આગળ મોટી હોસ્પિટલ હોય જેમાં સ્ટ્રોકની ફેસિલિટી હોય ત્યાં જ પેશન્ટને સીધો લઈ જવાનો. પ્રાઇમરી હેલ્થ સેન્ટર એ બધી જગા ઉપર તમારે ફાફા નહીં મારવાના. જેને બી આ ટ્રેનિંગ લીધી હોય આ ટાઈપની પંક્ચર કરીને બ્રેઇનમાં જવાની, એની કેથેટર મૂકી ને ક્લોટ કરવાનું, શરૂઆતના વખત વર્ષોમાં તો મેઇનલી એક્સટર્નલ ડૉક્ટર જ કરતા હતા, પણ હવે આસ્તે આસ્તે બીજા ડૉક્ટરો બી એમાં જોડાયા છે. કોઈક ન્યુરોલોજિસ્ટ પણ કરે છે, કોઈક ન્યુરોસર્જન્સો પણ કરે છે. એટલે એક સ્ટ્રોક સેન્ટર કહેવાય. એ સ્ટ્રોક સેન્ટરમાં આ બધા લોકોનું યોગદાન હોય છે.